ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો જામનગર જીજી હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના નવ પોરબંદર જિલ્લાના ચાલીસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાડત્રીસ તથા મોરબી જિલ્લાના ઉડતાલીસ સહિત કોરોનાના કુલ એકસો શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જે પૈકી એકસો ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ દંપતી અમદાવાદથી આવ્યા હોવાના અહેવાલ છે આ સાથે જ જામનગરમાં કોરોનાના કુલ ઓગણપચાસ કેસ થઈ ગયા છે લોકડાઉન ચાર દેશભરમાં વ્યાપક છૂટછાટો આપવામાં આવી છે પરંતુ આ સાથે જ સંક્રમણ પણ વ્યાપક થઈ રહ્યું છે ભારતમાં કોરોનાના કેસ એક લાખ ચાલીસ હજારના આંકને આંબી ગયા છે દેશભરમાં કુલ ચાર હજાર ઓગણચાલીસ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે કોરોના પ્રભાવિત રાજ્યોમાં પચાસ હજાર બસો એકત્રીસ કેસ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ગમે છે ફક્ત મુંબઈમાં જ કોરોનાના ત્રીસ હજારથી વધુ કેસ છે મહારાષ્ટ્રમાં કોરોનાથી સોળસો પાંત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે મહારાષ્ટ્ર પછી સોળ કેસ અને એકસો બાર મૃતાંક સાથે તામિલનાડુ બીજા ક્રમે છે ગુજરાત ચૌદ કેસ સાથે ત્રીજા ક્રમે છે ગુજરાતમાં કોરોનાને કારણે આઠસો લોકોના મૃત્યુ થયા છે વડોદરાની કોવિડ નાઇન્ટીન ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિશાલા પંડ્યાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે તેમના દાવા અનુસાર ધમણ એક વેન્ટિલેટર નથી પરંતુ માત્ર સપોર્ટ સિસ્ટમ છે એટલે જ ગોત્રી હોસ્પિટલમાં ધમણ એક વેન્ટિલેટરનો હજુ સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી ઉલ્લેખનીય છે કે રાજકોટની જ્યોતિ સીએનસી કંપનીએ સ્વદેશી વેન્ટિલેટર ધમણ એક બનાવ્યું છે સરકાર તેનો ઉપયોગ પણ કરી રહી છે પરંતુ આ વેન્ટિલેટરની ગુણવત્તા અંગે વિવાદ થયો છે સરકારે પૂરતી ચકાસણી વગર આ વેન્ટિલેટર ઉપયોગમાં લઈ લોકોના જીવન સાથે ચેડા કર્યા હોવાનો આરોપ વિપક્ષ લગાવી રહ્યો છે આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી કોરોનાના સંક્રમણને પગલે મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જિદોમાં સામૂહિક નમાજ પડવામાં આવી ન હતી જામનગરમાં પણ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ ઈદ મસ્જિદમાં પરંપરાગત રીતે યોજાતી સામૂહિક નમાજ થઈ ન હતી પોલીસે અહીં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો મુસ્લિમ બિરાદરોએ સ્વયંભૂ રીતે જ સંયમપૂર્વક ઘરે જ ઈદની નમાજ પડી હતી